મારું નામ દ્રષ્ટિ આદિત્ય વસોયા છે. આનો જન્મ મારે 7/1/2021માં થયો હતો. ત્યારે 21 દિવસે એમનું હાર્ટ બંધ થઈ ગયું હતું, તો પૂરું થઈ ગયું હતું. ડૉક્ટર એમ જ કીધું હતું કે તમે આને ઘરે લઈ જાઓ, પણ અમે આશા નહોતી મૂકી. તો 10 મિનિટ પછી એનો જીવ આવ્યો, પણ એને મગજમાં એટલું ડેમેજ થઈ ગયું હતું કે એ જમતો નહીં, એને થૂકે ગળે ન ઉતારી શકતો. એના માટે એને મશીન એવું બધું વિકસાવવું પડ્યું હતું. એટલે 6 મહિના સુધી અમે અમૃતામાં રાખ્યો હતો અને 1.5 વર્ષ સુધી અમે ઘરે એની સારવાર રાખી હતી. અત્યારે એની ફિઝિયોથેરાપી અને બધું એની સારવાર ચાલુ છે. એમાં અમારે અત્યારે 25 લાખ જેટલો ખર્ચો તો થઈ ગયો છે, અને એમાં અમે એની મૌલિક રાજાણી અને મોહિત રાજાણી પાસેથી અમે 10 લાખ લીધેલા હતા. એમાં અમે 8 લાખ એને પરત કરી દીધા છે. છતાં પણ અમારી ઘરે આવીને એમ કહે છે કે અમને 70 લાખ આપો, આ રીતે માંગણી કરીને અમને ધમકી આપે છે. અને આજ સુધી અમારી FIR એકે વાર દાખલ થઈ નથી. ત્યારે એ સમાધાનની વાત કરે છે અમારી સાથે, કારણ કે એની સાથે નામાંકિત વ્યક્તિઓ છે, જેથી અમારે FIR દાખલ થાય. મેં અરજી આપી દીધું, જે કોઈને જોઈ રહ્યું છે કે યુનિવર્સિટી PI ચાર્જમાં ચાલે છે, તો કદાચ આને ખ્યાલ નહીં હશે. હું જોડાવેલું તમારા જે પ્રોબ્લેમ, કે આમાં તમારા જે વિગત તમે જણાવી રહ્યા છો, જો આવી રીતે વિગત સાચા હોય તો આમાં ગુનો બને, તો FIR દાખલ કરી દેશું. બરાબર, જો તમારા વિગત સાચા છે તો FIR બને છે. આમાં એના ઊંચા સંબંધો છે. અરે કોઈ સંબંધની ચિંતા નહીં કરવાનું તમારી. બરાબર, તમારે ચિંતા નહીં કરવાનું. જો તમે વિગત કહી રહ્યા છો, આ વિગત સાચા હશે તો ગુનો દાખલ થઈ જશે, ચાહે એને કેટલા પણ ઊંચા સંબંધ હોય. તમે ચિંતા નહીં કરો. થેન્ક યુ. ઓકે.